હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? 15મું ચેપ્ટર છે આપણો આર્થિક વિકાસ અને એનો છેલ્લો મુદ્દો અર્યર મિશ્ર અર્થતંત્ર. મિત્રો, કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે સૌથી જરૂરી એવું એના ઉત્પાદનના સાધનોની ફાળવણી, એની પદ્ધતિ એ સૌથી મહત્ત્વની છે. ઉત્પાદનના સાધનોની ફાળવણીને કારણે જે કંઈ પણ માનવ જરૂરિયાતો છે એ સારી રીતે પૂરી કરી શકાય છે. માનવ જરૂરિયાત સારી રીતે પૂરી થઈ જાય એનાથી જે લોકોના જીવનધોરણમાં વધારો થાય છે, જીવનધોરણો ઊંચા આવે છે, આર્થિક રીતે રાષ્ટ્રીય આવક માથાદીઠ આવકમાં પણ વધારો થાય છે, તેનો સંપૂર્ણ શ્રેય કોને જતો હોય છે? તો જે તે દેશના ઉત્પાદનના સાધનોની ફાળવણી પર. આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણીની બે પદ્ધતિઓ, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, જોઈ ગયા છીએ. બજાર પદ્ધતિથી અને સમાજવાદી પદ્ધતિથી ઘણા બધા દેશોએ પોતાના રાષ્ટ્રનો આર્થિક વિકાસ તો કરી જ લીધો છે, પરંતુ આ બેમાં, આ બંને પદ્ધતિઓમાં આપણે ક્યાંક ને ક્યાંક એની મર્યાદાઓ પણ જોઈ, ખામી પણ જોઈ. બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો હોવાથી ક્યાંક ને ક્યાંક જે બિનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન વધી જાય છે, નફાકારકતાને કારણે આવકની અસમાનતા વધી જાય છે, વગેરે જેવા મર્યાદાઓ આપણે એમાં જોઈ ગયા. એવી જ રીતે સમાજવાદી પદ્ધતિમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન નથી મળતું, પછી એક જોહુકમી જેવું અમલદારી વધી જાય છે, એવી બધી મર્યાદાઓ આપણે જોઈ ગયા છીએ. આ બંને મર્યાદાઓના મિશ્ર રૂપે, બંને મર્યાદાઓમાંથી છુટકારો મેળવવા માટે ઘણા બધા દેશોએ મિશ્ર અર્થતંત્રની જે પદ્ધતિ છે એ અપનાવેલી છે. શું છે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ? ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે થાય છે અને મિશ્ર અર્થતંત્ર શું છે તે આજે આપણે સમજવાના છીએ. તો સર્વપ્રથમ જોઈએ કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓને કારણે બંને પદ્ધતિઓનો કેટલીક સારી બાબતોનો સુમેળ સાધી અને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની જે કંઈ પણ મર્યાદાઓ છે એના કારણે કેટલીક સારી બાબતોને, આ બંને પદ્ધતિઓની કેટલીક સારી બાબતોને સાધી, સુમેળ સાધી અને એક મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની જે પદ્ધતિ છે એ અસ્તિત્વમાં આવી છે. મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય. આપણે જોઈ ગયા હતા કે બજાર પદ્ધતિમાં સંપૂર્ણ ઉત્પાદનના સાધનોની માલિકી છે, સંપૂર્ણ માલિકી વ્યક્તિગત અથવા ખાનગી હોય છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ માલિકી રાજ્યની હોય છે. જ્યારે મિશ્ર અર્થતંત્રમાં એવું નથી. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક પદ્ધતિ અને આખું અર્થતંત્ર, જે કંઈ પણ ઉત્પાદનના સાધનોની માલિકી છે એ જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોની માલિકી હોય છે. એમાં બંને ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય છે, બે એક સાથે જોડાયેલા હોય છે અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય છે. ખાનગી ક્ષેત્ર અને સરકારી ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને સરકારી ક્ષેત્ર છે એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય છે, એકબીજાના સબસ્ટિટ્યૂટ બનીને કામ કરતા હોય છે. ખાનગી ક્ષેત્ર છે એ રાજ્ય સરકારને મદદ કરતું હોય છે, રાજ્ય સરકાર છે એ એના એકમો દ્વારા ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપતું હોય છે. આમ આ મિશ્ર અર્થતંત્રમાં બંને ક્ષેત્ર, ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય છે. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં શું કઈ કઈ બાબતો સંકળાયેલી હોય છે? ખાનગી ક્ષેત્રમાં ઉત્પાદનની માલિકી જે સાધનોની છે એમાં ખાનગી ક્ષેત્રમાં મુખ્યત્વે ખેતી, વેપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો, મોટા પ્રમાણમાં જે મોટા ઉદ્યોગો છે એ નહીં, નાના વપરાશી માલના જે ઉદ્યોગો છે તે, ખેતી અને વેપાર એ ખાનગી ક્ષેત્રમાં સંકળાયેલું હોય છે, જેની માલિકી ખાનગી, વ્યક્તિગત કે ખાનગી હોય છે. જ્યારે ભારે ઉદ્યોગો, ખૂબ મોટા ઉદ્યોગો, સંરક્ષણ એટલે દેશની રક્ષા માટે સંકળાયેલા જે કંઈ પણ બાબત છે તેના ઉદ્યોગ, સામગ્રીના કારખાના, કોઈ પણ સંરક્ષણ સામગ્રી છે એના કારખાના, રેલવે, ખૂબ મોટું જેને અર્થતંત્રમાં ખૂબ મોટો હિસ્સો જેનો હોય છે, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી રાજ્યોની હોય છે. આ બધા ક્ષેત્રો છે એની માલિકી, રેલવેની માલિકી છે એ રાજ્યની હોય છે, સિંચાઈ પુરવઠાની માલિકી રાજ્યની હોય છે, પછી વીજળી છે, રસ્તાઓ છે, ભલે પછી રાજ્ય સરકાર પોતાની અંદરમાં કોઈ કોન્ટ્રાક્ટ રૂપે કે જોબ વર્ક રૂપે બીજી કંપનીઓને કામ આપતી હોય છે, પરંતુ જે એની માલિકી છે એ સંપૂર્ણ રાજ્ય સરકારની હોય છે. ભારે ઉદ્યોગો છે, સંરક્ષણ સામગ્રીના જે ઉદ્યોગો છે તમામ માલિકી રાજ્ય સરકારની હોય છે.
આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી, બજારો છે એ સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી, ક્યાંકની એક એની ઉપર કર લગાવેલા તો હોય જ છે, પણ અમુક જેને કહી શકાય કે અમુક નોર્મ્સ છે એ તમામ બજારો ઉપર હોય છે, નિયમો હોય છે, કાયદા હોય છે, એનું કડક રીતે પાલન કરવાનું હોય છે. કોઈ પણ ઉત્પાદિત વસ્તુને એની ક્ષમતા એની માપીને જ બજારમાં લોન્ચ કરવામાં આવે છે. આમ જે બજારોમાં સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી, સરકાર દ્વારા જુદી જુદી રીતે એના ઉપર અંકુશો મુકાતા હોય છે, સરકાર દ્વારા જુદી જુદી રીતે તમામ ઉપર અંકુશો મુકાતા હોય છે. જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુનું ઉત્પાદન થતું અટકાવવા તેના પર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે છે. અંકુશો કઈ રીતે? કે સમાજમાં જે અનિચ્છનીય વસ્તુઓ છે એનું ઉત્પાદન થતું હોય તો એના ઉપર રાજ્ય સરકાર દ્વારા મોટા કરવેરા નાખવામાં આવે છે, જેથી જે ઉત્પાદિત વસ્તુઓ છે એની કોસ્ટ વધી જાય છે અને એનો વપરાશ કરવો એ થોડો સામાન્ય પ્રજા માટે અઘરો બની જાય છે. આથી ઉત્પાદન પણ એનું ઘટતું જાય છે. એના માટે જે રાજ્ય સરકાર દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે છે, તો એવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે, જ્યાં પછાત વિસ્તારો છે, જે કોઈ પણ રોજગારી નથી, એમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા સબસિડી અને કરવેરામાં રાહત પણ આપવામાં આવે છે. આમ પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. આમ જે આ મિશ્ર અર્થતંત્ર છે એમાં રાજ્ય સરકારનો રોલ એ ખૂબ જ અગત્યનો છે, ખાનગી ક્ષેત્રનો રોલ પણ એટલો જ મહત્ત્વનો છે, બંને એકબીજાના પૂરક છે એવું સાબિત થાય છે. મિશ્ર અર્થતંત્ર એ એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે. મિશ્ર અર્થતંત્ર એક એવી પદ્ધતિ છે કે જેમાં આર્થિક આયોજનને મુખ્ય એનું સ્થાન આપવામાં આવે છે, તે માટે ખાનગી અને જાહેર સાહસોનું સહ અસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. જે આર્થિક આયોજન છે એને મુખ્ય સ્થાન આપવામાં આવે છે અને એના માટે જે ખાનગી ક્ષેત્રનું છે એનું સહ અસ્તિત્વ પણ સ્વીકારવામાં આવે છે. જે આર્થિક આયોજન છે, જે બજેટ છે આપણું, જેને કહી શકાય કે વર્ષમાં કયા વિભાગ માટે કેટલા પૈસા ફાળવવા, બજેટ તમે એન્યુઅલી જે નક્કી થતું હોય છે ન્યૂઝપેપરમાં અથવા તમે ટીવીઝમાં એનામાં જોતા જ હશો કે આખું આર્થિક આયોજન જે વર્ષ માટે કરવામાં આવે છે એ કોના એને મુખ્ય સ્થાન, આખા દેશનું જે અર્થતંત્ર છે એનું મુખ્ય સ્થાન આ આયોજનને આપવામાં આવે છે અને આ આયોજનમાં સહ અસ્તિત્વ કોનું સ્વીકારવામાં આવે છે, જાહેર અને ખાનગી ક્ષેત્રનું પણ સ્વીકારવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ, આ પદ્ધતિમાં અંકુશો અને નિયંત્રણો પણ છે. રાજ્ય સરકારના અંકુશો અને નિયંત્રણો પણ આ મિશ્ર અર્થતંત્રમાં જોવા મળે છે. આથી આને નિયંત્રિત પદ્ધતિ, નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત અને ફ્રાન્સ જેવા દેશોએ આ પદ્ધતિ સ્વીકારીને પોતાના દેશનો વિકાસ કર્યો છે અને કરે છે. આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ આપણે કરી ગયા છીએ. આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે આપણે ત્રણેય પદ્ધતિ, બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો ઉપયોગ આપણે અભ્યાસ કરી ગયા છીએ. પરંતુ આજે વિશ્વના કોઈપણ દેશોમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ અસ્તિત્વમાં હોય એવું જોવા મળતું નથી. આજે વિશ્વના કોઈપણ દેશોમાં નકરી સમાજવાદી પદ્ધતિ અને ખાલી બજાર પદ્ધતિ અસ્તિત્વમાં હોય એવું ક્યાંય જોવા મળતું નથી. બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી અને મિશ્ર અર્થતંત્રમાં વળી ગઈ છે. કોઈપણ દેશ અત્યારે સંપૂર્ણ બજાર પદ્ધતિ ઉપર નિર્ભર નથી કરતો, સંપૂર્ણ સમાજવાદી પદ્ધતિ ઉપર નિર્ભર નથી કરતો. આને કારણે જે બે આ પદ્ધતિઓ છે પોતાનું અસ્તિત્વ ગુમાવી અને મિશ્ર અર્થતંત્રમાં સ્વરૂપમાં ઢળી ગઈ છે. બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં પણ આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસર જોવા મળે છે. બજાર પદ્ધતિનું જે મુખ્ય લક્ષણ હતું કે એના કેન્દ્રસ્થાને નફો છે, એની ખામીને પૂર્તિ કરવા માટે ત્યાં રાજ્ય સરકારનું છે એનું નિયંત્રણ પણ જોવા મળે છે. એવી જ રીતે સમાજવાદી પદ્ધતિમાં પણ જે કંઈ પણ તમામ માલિકી અને અમલદારશાહી જેને કહી શકાય એ રાજ્યની હતી, તેમાં છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસર પણ જોવા મળે છે. પરંતુ મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ જોવા મળે છે મિત્રો. આ ત્રીજી પદ્ધતિ, જે બેસ્ટ પદ્ધતિ કહી શકાય, એમાં પણ ખામીઓ જોવા મળે છે, જેવી કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્ય, આર્થિક વિકાસનો નીચો દર વગેરે મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રમાં જોવા મળે છે. કઈ કઈ મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રમાં જોવા મળે છે? તો સર્વપ્રથમ આર્થિક અસ્થિરતા, આર્થિક અસ્થિરતા જોવા મળે છે. આયોજન છે એ ઘણી વખત જે પણ કંઈ આર્થિક આયોજન થયું છે
એના પ્રમાણમાં નિર્ણયો ન પણ આવે એના પ્રમાણમાં જે રિઝલ્ટ છે પરિણામ છે એ ન પણ આવે આર્થિક અસ્થિરતા જોવા મળે છે. સંકલનનો અભાવ, ખાનગી ક્ષેત્ર જાહેર ક્ષેત્ર વચ્ચે જે સંકલન હોવું જોઈએ, જે એકબીજાના પૂરક રીતે કામ કરે છે એમાં જે સંકલન હોવું જોઈએ એમાં ક્યારેક ક્યારેક અભાવ જોવા મળે છે. ઘણી વખત સરકારી કંપનીઓ પ્રાઇવેટ કંપનીઓ વચ્ચે સંકલનના અભાવ હોવાને કારણે તમે જોઈ શકો છો કે પ્રજાને, સામાન્ય પ્રજાને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. રોડ રસ્તા છે, રોડ રસ્તાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે, ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, મોટા પ્રમાણમાં નફો કમાવવામાં આવે છે. આ બધી બાબતો સંકલનનો અભાવ દર્શાવે છે. આર્થિક નીતિઓમાં અસાત્યતા, જે આર્થિક નીતિઓ ઘડવામાં આવે છે એમાં કોઈપણ બિનજરૂરી સેક્ટર ઉપર વધારે ભાર મૂકવામાં આવે કે પછી વધારે પડતો જે રાષ્ટ્રીય આવકનો હિસ્સો એને ફાળવી દેવામાં આવે, ખોટો નિર્ણય લેવાઈ જાય, એ આર્થિક નીતિ છે. એની અસાત્યતા જેને કહી શકાય એ મિશ્ર અર્થતંત્રમાં જોવામાં આવે છે. કારણ કે સંપૂર્ણ રીતે અમુક જે વિભાગો છે, અમુક જે આર્થિક ઉત્પાદનના સાધનો છે એની માલિકી રાજ્ય સરકારની હોય છે, એમાં એ આર્થિક નીતિઓ ઘડતા હોય છે. આર્થિક વિકાસનો નીચો દર વગેરે, કારણ કે એક બાજુ નફાખોરી પણ જોવા મળે છે, આથી આર્થિક વિકાસનો જો દર છે એ નીચો જોવા મળે છે વગેરે મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રમાં છે. આ પ્રકારની મર્યાદાઓ પણ મિશ્ર અર્થતંત્રમાં છે. અર્થશાસ્ત્ર વિભાગનું આપણું જે આ ચેપ્ટર છે આર્થિક વિકાસ, ખૂબ જ અગત્યનું હતું. આગળ જતાં તમે આના ઉપર વિસ્તૃત રીતે વાત કરી શકશો, એક વિષય તરીકે પણ આને ભણી શકશો. ખૂબ જ અગત્યનું અને ખૂબ જ સમજ્યા જેવું છે. સંપૂર્ણ રીતે તમે વાંચી જજો એકવાર ફરીથી અને વાંચતા રહેજો. સુરક્ષિત રહેજો. સ્ટે હોમ, સ્ટે સેફ.